નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલા ઉમેદવારોનું લિસ્ટ છે તે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજે 7મું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા પણ કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે ઉમેદવારો માટેની. વાત કરીશું આજે ભાજપની. ભાજપમાં જે રીતે સેન્સની પ્રક્રિયાઓ ચાલી રહી છે અને અલગ અલગ જે ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં આગળ જે રીતે ઘણા બધા દાવેદારો છે તે પણ નોંધાઈ રહ્યા છે. એક સીટ પર જે રીતે વાત કરીએ તો 35-40 કરતાં પણ વધારે દાવેદારો છે તે પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સાથે જ વાત કરીએ તો ભાજપના જે જૂના જે કાર્યકરો છે તેમને તો ટિકિટ આપવાની માંગ થઈ રહી છે, પરંતુ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે, બીજા પક્ષમાંથી ભાજપમાં આવેલા છે, તે લોકોને પણ ટિકિટ આપવાની ક્યાંક ને ક્યાંક અમુક જે બેઠકો છે તેમાં માંગ છે તે થઈ રહી છે. અને અમુક જે બેઠકોની આપણે વાત કરીએ તો ખેંચતાણ પણ ટિકિટની જે તે જોવા મળી છે. અમુક જગ્યાએથી હોબાળાના પણ સમાચાર આજે છે તે સેન્સ પ્રક્રિયા દરમિયાન સામે આવ્યા છે. તો ઘણી બધી દાવેદારી છે તે નોંધાઈ છે. આજે આપણે વાત કરીશું અલગ અલગ વિસ્તારોની. આપણી સાથે અત્યારે જોડાશે કેતન સોની, આપણી સાથે જોડાશે, જે સૌરાષ્ટ્રનું જે પણ આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ છે તો તેની માહિતી તેમની પાસેથી આપણે લઈશું. સંજય જોશી, ઉત્તર ગુજરાતમાં શું પ્રકારે આજે સેન્સની પ્રક્રિયા છે તે હાથ ધરાઈ છે તે તમામ માહિતી છે તેમની પાસેથી લઈશું. અને હિતેશ ચિત્રોડા દક્ષિણ ગુજરાત, ત્યાંથી આ તમામ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાશે અને આ સમગ્ર માહિતી છે તે તેમની પાસેથી આપણે આજે લઈશું. ચર્ચાની આપણે શરૂઆત કરીએ. આપણી સાથે જોડાઈ ગયા છે કેતન સોની જોડાયા છે, સંજય જોશી અને હિતેશ ચિત્રોડા, ત્રણે આપણી સાથે જોડાઈ ગયા છે. ત્રણેનું સ્વાગત છે. અને સૌથી પહેલા વાત કરીશું સૌરાષ્ટ્રની. સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ કેતનભાઈ, ઘણું બધું આપણે પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ જે હમણાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ત્યારે સૌરાષ્ટ્રની બેઠકો સર કરવા માટેની કવાયતો હાથ ધરવામાં આવી છે, પરંતુ હવે ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તેની પહેલાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે ત્યારે કેવી સેન્સ પ્રક્રિયાની સ્થિતિ આજે સમગ્ર દિવસ દરમિયાન આપે જોઈ છે? ચોક્કસ, આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ કે જેની અંદર આજે ભાવનગર જિલ્લાની જે 5 બેઠકો હતી કે જેની અંદર ભાવનગર, ગ્રામ્ય, તળાજા, વવા, ગારિયાધાર અને પાલીતળા, આ જે 5 બેઠકો હતી તેની સેન્સ પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવી છે. આઈકે જાડેજા, મહેન્દ્ર પટેલ અને પૂનમ મેડમ પુરુષોત્તમ સોલંકી વર્ષોથી આ બેઠક ઉપર દબતો રહ્યો છે. છેલ્લા 5 ટર્મ કરતા વધુ સમયથી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. ચોક્કસ હાલ તેમની નાદુરસ્ત તબિયત હોય, પરંતુ આજે તેના સમર્થકો દ્વારા તેની દાવેદારી છે રજૂ કરવામાં આવી હતી. તો સાથે સાથે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ છે કે તેને પણ આજ બેઠક પર દાવેદારી છે એ નોંધાવી છે. તો સિહોર નગરપાલિકા પ્રમુખ વિક્રમ નકુમ છે તેને પણ આ બેઠક પર દાવેદારી નોંધાવી છે. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો કે આ બેઠક ઉપર જયારે કહી શકાય છે કે પરસોત્તમ સોલંકીનું ભારે વર્ચસ્વ રહ્યું છે, ત્યારે ચોક્કસ કહી શકાય છે કે આ બેઠક જે છે ક્યાંક ને ક્યાંક તેમના પરિજનોને કે કોઈ આપવામાં આવશે. સાથે સાથે વાત કરીએ તળાજા બેઠકની. તળાજા બેઠક જે છે એ હાલ જો વાત કરીએ તો કોંગ્રેસના ફાળે છે. ગત ચૂંટણીની અંદર જે પ્રમાણે પાટીદાર કાર્ડ જે ખેલાયું હતું તેની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એ આ બેઠક પર તેની અસર જે છે એ ચોક્કસ થવા પામી હતી. પરંતુ આ બેઠક કબજે કરવા માટે આ વખતે પણ ભાજપે કવાયત હાથ ધરી છે. સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે તેની અંદર ભારતીબેન શિયાળના પતિ ધીરુભાઈ શિયાળ છે તેના પણ નામ ગાજ સત્યાઈ રહ્યું છે. સાથે સાથે મહેન્દ્રભાઈ પરોતકી સર્વોત્તમ ડેરીના ચેરમેન છે. આ ઉપરાંત ગોપાલ વાઘેલા કે જેઓ પણ એક જ ચૂંટણીમાં હારી ચૂક્યા હતા, આવા સહિતના અનેક લોકો જે છે કે તેને પોતાની દાવેદારી છે એ આજે રજૂ કરી છે. મહુવા બેઠક કે જેની વાત કરીએ તો આરસી મકવાણા કે જેના ધારાસભ્ય છે કે તેના પત્ની ભાવનાબેન મકવાણા સહિતના 10થી વધુ જે લોકો હતા કે તેને આજે પોતાની ઉમેદવારી છે એ નોંધાવી છે. સૌથી મહત્વનો મુદ્દો રહ્યો છે ગારેતર બેઠકનો. ગારેતર બેઠક કે જ્યાં છેલ્લા 6 ટર્મથી કેશુભાઈ લાકરાણી જે છે સતત ચૂંટાતા આવ્યા છે, પરંતુ આ વખતે તેને થોડા સમય પહેલા જે પ્રમાણે ભાવનગર મધ્યસ્થ બેંકની ચૂંટણી યોજાઈ હતી અને તેની અંદર ભાજપે આ બેંક કબજે કર્યા બાદ તેના ચેરમેન પદે બેસાડી દેવાતા ચોક્કસ આ બેઠક ઉપર કોઈ નવો ચહેરો જે છે એ મૂકવામાં આવશે. પરંતુ જયારે આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી જે છે એ હાલ ભારતીય તાકાતર બનીને ઉભરી રહ્યા છે, ત્યારે એની સામે કોઈ મજબૂત મોરું મૂકવામાં આવે તે પણ હાલ જે છે ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઈને હાલના રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કે જે હાલ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે કદાચ તેમને ત્યાંથી લડવામાં આવે આવો પણ તકતો છે હાલ ત્યાં થઈ રહ્યો છે. પાલીતાણા બેઠકની વાત કરવામાં આવે તો પાલીતાણા બેઠક જે પોલીસ સમાજની મહત્વની બેઠક રહી છે, ત્યાં પણ હાલ ગોપાલ વાઘેલા, ભીખાભાઈ બારીયા સહિતના લોકોએ દાવેદારી છે ચોક્કસ નોંધાવી છે. સૌથી મહત્વનો મુદ્દો કે જેની અંદર ભાવનગર ગ્રામ્ય બેઠકની હોય, તળાજા હોય, મહુવા હોય કે પાલીતાણા,
આજ ચાર બેઠક જે છે કે તેની અંદર કોળી સમાજના દબદબો સૌથી વધારે હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ સમાજના લોકો વધારે પડતી દાવેદારી છે એ નોંધાવી છે. પાવલકર પૂર્વની અંદર વિભાવરીબેન દવે કે જે હાલના ધારાસભ્ય છે આ બેઠકની જો વાત કરીએ તો આ બેઠક ઉપર પણ અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે કે તેની અંદર ધર્મિષ્ઠાબેન દવે છે, આરતીબેન જોશી છે, આ સિવાયના અનેક લોકો છે, ભરતસિંહ ગોયલ તેમણે પોતાની દાવેદારી છે એ નોંધાવી છે. પશ્ચિમ વિસ્તાર કે જે જીતુભાઈ વાઘાણી નો મત વિસ્તાર છે કે આ બેઠક ઉપર પણ 27 કરતા વધુ લોકોએ દાવેદારી જે નોંધાવી છે કે જેની અંદર અનિરુદ્ધ જાળાનો પણ સમાવેશ થાય છે, જીતુભાઈ દેરનો પણ સમાવેશ થાય છે. એટલે કે ચોક્કસ આ વખતે દાવેદારોનો રાફડો પાડ્યો છે, પરંતુ આખરે નિર્ણય જે છે એ તો પ્રદેશ અને કેન્દ્રના હાથમાં જ હોય છે, ત્યારે કોઈ ટિકિટ આપે એ તો સમય બતાવશે. જી જી ચોક્કસથી. સૌરાષ્ટ્રમાં આપણે વાત કરી કઈ બેઠક પર કોનું પ્રભુત્વ જે રીતે વાત કરી તેની પણ વાત કરીશું આપણે આગળ કેતનભાઈ આપની પાસેથી. અત્યારે સુરત અને જે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ, હિતેશભાઈ આપણે વાત કરીએ 2017ની ચૂંટણી વાત કરીએ, એની પહેલાંની ચૂંટણી વાત કરીએ તો ભાજપ માટે એક કહી શકાય કે ત્યાં ગઢ તો માનવામાં આવે છે કે ઘણી બધી સીટો ત્યાંથી પણ 2017માંથી પણ આપણે જોયું છે. પરંતુ હવે વાત કરીએ જ્યારે હમણાં જે ચૂંટણી યોજાઈ, મનપાની પણ ચૂંટણી યોજાઈ, તેમાં આમ આદમી પાર્ટીએ જરૂરથી પ્રભુત્વ માર્યું છે, પણ હવે આ સેન્સની પ્રક્રિયા થઈ રહી છે, કેવી આ સેન્સની પ્રક્રિયા અને કેટલા દાવેદારો જે પ્રકારે હમણાં વાત કરી કે ઘણા બધા દાવેદારો છે તે નોંધાઈ રહ્યા છે, 30, 35, 40 એના ઉપરના દાવેદારો નોંધાઈ રહ્યા છે, કેવી સ્થિતિ આ સેન્સની પ્રક્રિયામાં આપે જોઈ છે? જી શિવમ, જો આ વાત કરવામાં આવે તો સુરત શહેરમાં કુલ 12 વિધાનસભા સીટ છે, જે 12 અત્યારે હાલ ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. કારણ કે 2015ની અંદર જયારે આંદોલન થયું હતું, પાટીદાર આંદોલન, ત્યારથી પાટીદાર પ્રભુત્વ ધરાવતી અમુક સીટો જે છે, ત્યારબાદ એ સમયે કોંગ્રેસની સીટો પાલિકાની ચૂંટણીમાં આવી હતી, ને ત્યારબાદ એવું માનવામાં આવ્યું હતું કે હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મજબૂત બની રહી છે, વરાછા વિસ્તારમાં, કરણ વિસ્તાર હોય, કાંગ્રેસ વિધાનસભા વિસ્તાર હોય. પરંતુ 2017ની અંદર 12 સીટ પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો, ને ત્યારથી જ ભાજપનો ગઢ ગણાય છે આ સુરત શહેર. 12 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો, અને ત્યારબાદ હવે 2022માં જયારે આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે, ત્યારે સુરતનું વરાછા વિધાનસભા, કામરેજ વિધાનસભા અને કરણ વિધાનસભા જે પાટીદાર મત વિસ્તારનું બહુમતી ધરાવતો વિસ્તાર છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ફાઈટ થઈ રહ્યું હતું દેખાઈ રહ્યું છે. કેમ કે આમ આદમી ક્યાંક ને ક્યાંક એ વિસ્તારમાં સૌથી વધુ મજબૂત રીતે આગળ વધી રહી છે. પરંતુ હાલ જે 2 દિવસથી સેન્સ પ્રક્રિયા ચાલી છે, તેમાં પ્રથમ દિવસે 6 વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, ને ત્યારબાદ આજના દિવસે પણ વધુ ઉમેદવારી નોંધાય છે. સૌથી વધુ ઉમેદવારી સુરત શહેરમાં સતત નોંધાઈ રહી છે, 250 જેટલા ઉમેદવારોએ તમામ સીટો પર ઉમેદવારી નોંધાવી છે. અને ખાસ કરીને મજુરા વિધાનસભાની જો વાત કરવામાં આવે તો મજુરા વિધાનસભામાંથી જે હાલના જ ગૃહમંત્રી હર્ષ સંઘવી તે ચૂંટાઈને આવ્યા હતા અને અત્યારે ગૃહમંત્રી તરીકે છે, એને ફરી એકવાર રિપીટ કરવાની માંગ કરવામાં આવી છે. તેમાં પણ અગાઉના ધારા મેયર રહી ચૂકેલા રાજેન્દ્ર દેસાઈ હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા હોય, એ પણ એ લોકોએ પણ દાવેદાર નોંધાવ્યો છે. પણ પ્રબળ વાત એવી આવવામાં આવી છે કે હર્ષ સંઘવીને પણ રિપીટ કરવામાં આવે. વિનુ મરોડિયા હાલ કતારગામ વિધાનસભામાંથી ચૂંટીને આવે, અત્યારે મંત્રી છે, પણ રિપીટ કરવાની વાત કરવામાં આવી રહી છે. જેમ કહી શકાય કે તમામ ધારાસભ્યોએ ફરી એકવાર રિપીટમાં ફરી એકવાર ટિકિટ માંગી છે. સૌથી ટફ ફાઇટ છે સુરતના વરાછા વિધાનસભાની, કેમ કે વરાછા વિધાનસભા જ્યારે ત્યારે પણ કહેવામાં આવતું હતું કે વરાછા વિધાનસભા હારે છે, પરંતુ જીતીને લેવાતા અને કુમારભાઈ કાનીણેની આરોગ્ય મંત્રી પણ બનાવ્યા હતા, જો કે તેમની સામે હાલ આરોગ્ય મંત્રી જયારે હતા ત્યારથી જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને આજ પણ કુમાર કાનેડનો વિરોધ થઈ રહ્યો છે, તેમના જ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાથે કુમાર કાનાણીએ પણ વિરોધ નોંધાવ્યો હતો કે અન્ય લોકો દાવેદારી જેમણે કરી છે, ઉદ્યોગપતિઓ જે ઉમેદવારી કરી છે તેની સામે વિરોધ નોંધાવ્યો છે. તો સામે કામરેજ વિધાનસભા, સૌથી સુરત શહેરની સૌથી મોટા મોટી વિધાનસભા જે કામરેજ વિધાનસભા કહી શકાય કે તે પાટીદાર બહુમતી ધરાવતો વિસ્તાર છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ દાવેદારી. હિતેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. હિતેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. એક મિનિટ હિતેશભાઈ, અવાજ આપનો નથી આવી રહ્યો. હલો,
जी बात करिए छे अलग अलग जे सीटों की अपने बात करिए छे संजय भाई पास जाइए छे हितेश भाई अपनी पास फरी आऊँ छू संजय भाई अपने आवाज आ रो छे તેમની પાસે આપણે જઈશું તો જે રીતે આપણે અલગ અલગ વિધાનસભા સીટની જે રીતે વાત કરી રહ્યા છીએ કે કેવી સ્થિતિ સૌરાષ્ટ્રની વાત કરી છે સાથે જ આપણે સુરતની હમણાં વાત કરી છે હિતેશભાઈ અવાજ આવી રહ્યો છે હવે જી આપનો અવાજ નથી આવી રહ્યો હજી જી જી હવે આવ્યો હવે આવ્યો 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 જી જી હિતેશભાઈ આપની વાત જે અધૂરી હતી પૂરી કરજો જી કાંવરેજ વિધાનસભાની જો વાત કરવામાં આવે તો કાંવરેજ વિધાનસભામાંથી વીડી ઝાલાવાડી આ ચૂંટાઈને આવ્યા હતા પરંતુ તે વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક તેમના જ કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમની કોઈ કામગીરી હાલ સુધી એવી ચોક્કસપણે બોલવામાં નથી આવતી. વરાછા અને કાંવરેજ વિધાનસભામાં અલગ અલગ ઉમેદવારોએ ઉમેદવારી તો નોંધાવી છે પરંતુ આખરી ફેસલો ખાસ કરીને હાઈકમાન્ડ પાસે જ કરવામાં આવતો હોય છે. પરંતુ અત્યારે કહી શકાય કે 12 વિધાનસભામાંથી 250 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે અને તેમના જ જૂથના કાર્યકર્તાઓએ નોંધાવી છે. સાથે સાથે કહી શકાય કે વરાછામાં ગૃહ યુદ્ધ જેવું સર્જાયું હતું. પ્રથમ દિવસે જ્યારે દાવેદારી નોંધાવવામાં આવી હતી ત્યારે ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ ત્યારે દાવેદારી નોંધાવી ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ તેમનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને જેમણે દાવેદારી નોંધાવી જી હિતેશભાઈ જી જી હિતેશભાઈ ખેંચતાણ ઘણી બધી જગ્યાએ પણ સર્જાઈ છે તે તમામ વાત પર આપણે આગળ પણ આગળ વાત કરીશું. અત્યારે સંજયભાઈ પણ છે. સંજયભાઈ શું સ્થિતિ છે ત્યાં કે ઉમેદવારોનું જે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં પણ સાંભળવામાં આવી રહ્યા છે ઉમેદવારોને ત્યારે કયા કયા જે મુદ્દાઓ છે જનતામાં આપણે વાત કરીએ ત્યાં આગળ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો કયા કયા મુદ્દા છે કે જે આ વખતે જે ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે તો જોવામાં આવશે અને અત્યારે સેન્સ પ્રક્રિયામાં કેટલા ઉમેદવારો છે તેમણે દાવેદારી નોંધાવી છે જે આપને ચોક્કસ જણાવી દઉં કે ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો પાટીદાર આંદોલન અને જ્યારે ઠાકોર સેના એક્ટિવ હતી ત્યારે 2017ની વાત કરવામાં આવે તો 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાં માત્ર 14 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. જેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉત્તર ગુજરાતમાં સારો દેખાવ કરવાને લઈને બહુ ચિંતિત છે. એને લઈને તાજેતરમાં જ મોરિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીના અધ્યક્ષસ્થાને એક ચિંતન બેઠક પણ મળી હતી પરંતુ જ્યારે અમિત શાહજીએ વાત કરી ત્યારે તેમણે કોઈ પણ ક્રાઇટેરિયા અથવા તો ટિકિટ આપવા માટે કોઈ પણ માપદંડ ન હોવાનું અને જીતે એ જ ઉમેદવાર બનાવવાનો તેમણે નિર્દેશ આપ્યો હતો. એટલે ખાસ કરીને કહેવામાં આવે તો નો રિપીટ થિયરી પણ અહીંયા છેદ ઉડી જાય છે. ઉંમરનો કોઈ બાદ નડવાનો નથી જેને લઈને કદાચ ફરીથી ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે તેવી શક્યતાઓ વધુ વર્તાઈ રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે સમગ્ર દેશમાં અથવા રાજ્યમાં મોદી મેજિક હોય છે ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અણધાર્યું પરિણામ આવે છે. 2017ની જો વાત કરવામાં આવે તો 2017ની અંદર બનાસકાંઠા જિલ્લાની 9માંથી માત્ર 2 બેઠકો જ ભાજપને મળી હતી જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસે વિજય હાંસલ કર્યો હતો. જેને લઈને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂર્તિઆઓ માટેનું મંથન શરૂ કરાયું છે જેમાં વાત કરવામાં આવે તો વાવ ઉપર માત્ર 3 જ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. એમાં પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત 3 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે જે બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછા ઉમેદવાર છે. જયારે સૌથી વધારે ઉમેદવારોની વાત કરવામાં આવે તો કદાચ ઉત્તર ગુજરાતમાં રેકોર્ડ તોડે એ પ્રમાણે પાલનપુરમાં 84 ઉમેદવારોએ ટિકિટ માંગી છે જેને લઈને ખુદ ભાજપ મોવડી મંડળ પણ અવઢવમાં મુકાયું છે. વાત કરવામાં આવે તો વાવમાં 3, થરાદમાં 12, ધાનેરામાં 22, દાંતામાં 17, પાલનપુરમાં 84, વડગામમાં 26 ઉમેદવારો ટિકિટ માંગી છે ત્યારે આજે બીજા દિવસે દિયોદર, ડીસા અને કાંકરેજ માટે સેન્સ લેવાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો ઉમેદવારોને લઈને રાફડો ફાટ્યો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઈડી ચૂંટણી ઠોર લગાવી રહી છે. અને પાટણની વાત કરીએ તો પાટણની અંદર પણ વિસનગર સોરી પાટણની વાત કરવામાં આવે તો પાટણની અંદર પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને એની અંદર પણ મોટા ભાગે ઉમેદવારો રાફડો પાડે છે. પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો પાટણ પ્રોપરમાં ભાજપ પાસે કોઈ જીતે ઉમેદવાર ન હોવાની વાત સામે આવી છે. જયારે સિદ્ધપુર માં બળવંતસિંહ રાજપૂત અને જયનારાયણ વ્યાસનું પણ નામ ચર્ચામાં આવ્યું છે. જયારે રાધનપુરની વાત કરવામાં આવે તો રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને લવિંગજી સોલંકી અને નાગરજી ઠાકોરે ટિકિટ માંગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુરની અંદર એક મુદ્દો બહુ ચર્ચાસ્પદ બન્યો છે જેની અંદર સ્થાનિક ઉમેદવારની વાત આવી છે અને રાધનપુરની અંદર અલ્પેશ ઠાકોર કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા જે ભાજપમાં આવ્યા છે અને ભાજપમાંથી ટિકિટ માંગી છે પરંતુ તેમની સામે સ્થાનિક
ઉમેદવારનો માંગ પ્રબળ બની છે અને આયાતી ઉમેદવાર સામે ભારે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉમેદવારોની ચયન ને લઈને જો ભારતીય જનતા પાર્ટી દ્વારા સેટ પણ કાચું કાપવામાં આવશે તો ઉત્તર ગુજરાતમાં ફરીથી પણ ધારે પરિણામ આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ભાજપ માટે જે નિરીક્ષકોની ટીમ છે તેમના માટે પણ એક મુશ્કેલી ભર્યો આ નિર્ણય છે. જે અલ્પેશ ઠાકોરની પણ તેમણે વાત કરી કે તેમને પણ ટિકિટ મળી શકે છે કે નહીં મળી શકે તે પણ હજી નક્કી નથી, એટલે અન્ય બેઠક પરથી દાવો કરી શકે છે તેવા પણ અહેવાલ અલ્પેશ ઠાકોર પરથી પણ આપણે જોયા છે. હિતેશભાઈ, આપણી પાસે ટિકિટની ખેંચતાણની વાત કરીએ, અલગ અલગ ઉમેદવારો, વધારે ઉમેદવારો અત્યારે આવી રહ્યા છે, સાથે નારાજગીની વાત કરીએ તો કોઈને આપવાથી કોઈ બીજું નારાજ થઈ જાય અને સાથે જોયું છે કે ઘણા બધા બીજા પક્ષમાંથી, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તે પણ માંગણી કરી રહ્યા છે અને જૂના કાર્યકરો તો ઓલરેડી છે જ અને બીજા નવા પણ આવી રહ્યા છે, તો કોઈ ખેંચતાણ આ વખતે જોઈ શકાય છે કારણ કે ઉમેદવારો ઘણા બધા છે? જી, ચોક્કસથી કહીએ તો સુરત પશ્ચિમ વિધાનસભા જે છે, છેલ્લા કેટલાય 1995 થી જો વાત કરવામાં આવે તો એ મોઢવાણી સમાજના ભાગે જે ટિકિટ જાય છે અને વારંવાર મોઢવાણી સમાજના 33,000 મતદારો છે અને ખાસ કરીને આ વખતે જયારે તેમના સાથે સાથે દલિત સમાજના આગેવાનો ત્યાંથી ટિકિટ માંગી છે, તેઓના 63,000 જેટલા મતદારો છે. તેઓ ખાસ કરીને એ વિધાનસભાની અંદર આજે ખેંચતાણ ચાલી રહી છે, એકબીજા સામે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે કે માત્ર એક જ સમાજને જ કેમ ટિકિટ આપવામાં આવે છે, અન્ય સમાજને કેમ આપવામાં નથી આવતી. એવા અનેક જે મત વિસ્તારો છે, અમુક વિધાનસભા છે, ત્યાં આ પ્રકારની વાતો સામે આવી રહી છે અને આ પ્રકારની વાતોને લઈને ક્યાંક ને ક્યાંક અંદરખાને પણ ધમાસાન સર્જાઈ રહ્યું છે. એકબીજા સામે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ એક પ્રકારની વાત કરવામાં આવે તો અત્યારે જે નિરીક્ષકો છે ક્યાંક ને ક્યાંક તેમને પણ મૂંઝવણમાં મુકાઈ દે તેવી વાત સામે આવી રહી છે. હાલ નિરીક્ષકો તમામને સાંભળી રહ્યા છે, તમામ વિધાનસભામાંથી જેટલા જેટલા લોકો દાવેદારી કરી રહ્યા છે, તમામના બાયોડેટા લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મોવડી મંડળ જયારે આ તમામ બાબતોને સ્વીકાર કરીને જયારે ટિકિટની ફાળવણી કરશે, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે આ વખતે ત્રિપાંખીઓ જંગ જામવાનો છે અને ત્યારબાદ તમામ જે છે ભાજપના જે દાવેદારો છે ખાસ કરીને યોગ્ય રીતે મૂર્તિઓનું ચયન કરવામાં આવશે તો જ ભાજપને ક્યાંક ને ક્યાંક જીત મળશે બહુમતીથી. જી 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 કેતનભાઈ, સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્ર સર કરવા માટે આ વખતે પીએમ મોદી પણ હવે ત્યાં આ વખતે સભા કરી હતી, કારણ કે સૌરાષ્ટ્ર 2017ની વાત કરીએ, રિઝલ્ટની વાત કરીએ તો 2022માં જે બેઠકો છે જે ગુમાવી હતી તે પાછી લેવાની છે અને ઉમેદવારોનું ચયન કરવાનું છે અને એમાં પણ ઉમેદવારની દાવેદારી છે અત્યારે વધુ જોવા મળી રહી છે, ત્યારે કયા કયા મુદ્દા છે નિરીક્ષકોની ટીમ પણ ધ્યાને રાખશે કે આવા ઉમેદવારોને લેવો જોઈએ જેથી ભૂતકાળમાં જે સીટો નથી મળી તે આ વખતે મેળવી શકાય? ભૂતકાળમાં કઈ સીટો એવી છે કે જે ભાજપ માટે કપરા ચઢાણ બને છે? ભાવનગર જિલ્લાની જો 7 બેઠકની વાત કરીએ તો ભાવનગર જિલ્લા માટે લાંબા સમયથી એવું છે કે એક બેઠક જે છે, કોઈ પણ એક બેઠક જે છે એ ભાજપ જે છે એ ગુમાવતું હોય છે. ભૂતકાળમાં પાલતળા ગુમાવ્યું હતું, ગત ચૂંટણીમાં તળાજા ગુમાવ્યું હતું, એટલે કે એક બેઠક જે છે એ કોંગ્રેસના ફાળે જાય છે. પરંતુ આ વખતે ભાજપ જે છે એના દ્વારા સતત એવો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે 7-7 બેઠક જે છે એ ભાજપના ફાળામાં. પરંતુ આ વખતે જે પ્રમાણે દાવેદારોનો રાફડો ફાટ્યો છે એ ચોક્કસ ચિંતાજનક બાબત છે. કારણ છે કે જે ભાજપના પાયાના કાર્યકર્તાઓ હોય છે કે જે લાંબા સમયથી, જેમ કે વિભાવરીબેન દવે છે કે જે ઘણા લાંબા સમયથી ચૂંટાવતા આવે છે, તેનો પણ પોતાના જ મત વિસ્તારમાં હાલ ભારે વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે કહી શકાય છે કે 52 કરતા વધુ દાવેદારોએ આ વખતે પોતાની દાવેદારી છે એ નોંધાવી છે. એટલે કે સ્થાનિક વિરોધ જે છે એ ચોક્કસ છે અને જો આ વિરોધ જે છે તેમાં યોગ્ય ઉમેદવારને ન મૂકવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ બેઠક જે કે સવર્ણોની બેઠક જે છે તેમાં ક્યાંક ને ક્યાંક બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે. આવી સ્થિતિ જે છે એ ભાવનગર પશ્ચિમની છે. જીતુભાઈ વાઘાણી પશ્ચિમ વિસ્તાર કે 36 સમાજનું પણ કહી શકાય કે ત્યાં મતદારો વધારે પડતા છે. આ ઉપરાંત પાટીદાર સમાજનું પણ ત્યાં મતદારો વધારે પડતા છે. આમ છતાં આ વખતે જયારે 36 સમાજને લાંબા સમયથી આ વિસ્તારમાં ટિકિટ નથી આપવામાં આવી હતી, જેમની 36 સમાજ જે છે એકજૂથ થયો છે અને કોઈ પણ સંજોગોની અંદર આ વિસ્તારમાં 36 સમાજના ઉમેદવારને તક આપવામાં આવે, ઉમેદવાર તેવી માંગ જે છે એ કરવામાં આવી છે. આ વિરોધ વચ્ચે પણ હાલ જે પ્રમાણે કહી શકાય તો જીતુ વાઘાણી છે તેને કદાચ એવું પણ બની શકે, કદાચ ગાંધીનગર બેઠક ઉપરથી પણ લડાવી શકે છે. ત્યારબાદ વાત કરીએ કહી શકાય છે કે ભાવનગર ગ્રામ્ય પુરુષોત્તમ સોલંકી કે જેને કહી શકાય છે 5 ટર્મથી વધારે આ વિસ્તારમાં ચૂંટાતા એવા છે,
એનો ધબધબો યથાવત છે, કારણ છે કે એની કામગીરી પર જબરદસ્ત બોલે છે, પરંતુ લાંબા સમયથી જે મળે નાદુરસ્ત તબિયત જે છે એની, તેને લઈને ચોક્કસ તેમના પરિવારજનને ટિકિટ મળે એવી ચોક્કસ માંગ કરી રહ્યા છે. અને જો પુરુષોત્તમ સોલંકીની કહી શકાય છે અનદેખી કરવામાં આવે અને કદાચ જો કોઈ પણ સંજોગમાં તે નિષ્ક્રિય બને તો ભાજપને ચોક્કસ નુકસાન થાય છે, કારણ છે કે ભાવનગર ગ્રામ્યની સાથે તળાજા બેઠક પણ છે, મહુવા બેઠક પણ છે અને પાલતાણા બેઠક છે કે જ્યાં કોળી સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે. આ બેઠક ઉપર ચોક્કસ અસર થઈ શકે છે. નિરીક્ષકો છે એ ચોક્કસ જ્ઞાતિના સમીકરણો છે અને ચોક્કસ ધારી દેખાય છે. ક્યાંક ને ક્યાંક લોકોની જે નારાજગી છે તેને પણ અંદર ખાને તમામ લોકોને પર્સનલી સાંભળી પડી રહ્યા છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે અને આખરે એવા જ વ્યક્તિ જે છે કેન્દ્રના ઉપર મોકલવામાં આવશે. પરંતુ એવું ચોક્કસ કહી રહ્યા છે કે આ એક પ્રક્રિયા છે કે જેનો અમે મંથન કરીએ, નામ જે છે ઉપર મોકલવામાં આવશે, ત્યારબાદ જે ચેન્જ છે એ કરવામાં આવશે. જી સંજયભાઈ, આપની પાસે એક પ્રતિક્રિયા લેવી છે. આપણે ખેંચતાણ તો જોઈ, ઉમેદવારો વચ્ચેની દાવેદારી જોઈ છે, પણ ટૂંકમાં આપની પાસેથી જાણવા માંગુ છું કે સમાજ વચ્ચે પણ ખેંચતાણ થઈ રહી છે કે અમારા સમાજના આગેવાનને ટિકિટ મળે, અમારા સમાજના આગેવાનને ટિકિટ મળે, ત્યારે મહેસાણામાં કેવી સ્થિતિ છે? કારણ કે ઠાકોર સમાજની આપણે વાત કરી, અલ્પેશ ઠાકોર કે જે ટિકિટની દાવેદારી કરી રહ્યા છે, એ પ્રભુત્વ કઈ કઈ સમાજનું પ્રભુત્વ વધારે છે અને માંગ કરી રહ્યા છે? અત્યારે જે ચૌધરી સમાજ કે જે આંદોલન કરી રહ્યું છે જે ધરપકડના મામલામાં, કેટલું એ પણ જે ટિકિટના આપવામાં નિરીક્ષકોની ટીમ છે તે બાબતો ધ્યાને રાખી શકે છે ટૂંકમાં જલ્દીથી? જી ચોક્કસ, જયારે મોરિયા ખાતે ચિંતન બેઠક મળી હતી અમિત શાહના અધ્યક્ષે, ત્યારે આ ચર્ચા પણ મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો હતો. જેમાં વાત કરવામાં આવે તો અર્બુદા સેનાનું પ્રભુત્વ બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વધતું જાય છે, જેમાં ખાસ કરીને વિપુલભાઈ ચૌધરીની મુક્તિની માંગ સાથે અર્બુદા સેના ભાજપના વિરોધમાં જાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ત્યારે અર્બુદા સેના અને ખાસ કરીને ઠાકોર સેનાનો જે વિરોધ છે એને ખાલવા માટે પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એક રણનીતિ તૈયાર કરી છે અને ડેમેજ કંટ્રોલ કર્યું છે અને ઘીના ઠામમાં ઘી ટળશે એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સહેજ પણ જો ચૂક કરવામાં આવશે ઉમેદવાર પસંદગીમાં તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન વેઠવું પડે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સંજયભાઈ, એક અંતિમ સવાલ આપને પણ છે. નીતિન પટેલની આપણે વાત કરીએ છીએ. નીતિન પટેલે આ વખતે એવા સમાચાર, અત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે કે મહેસાણા બેઠક પરથી તેમણે દાવેદારી નોંધાવી છે, શું લાગે છે આપને? મહેસાણા બેઠક પરથી કેટલી આ વખતે નીતિન પટેલને મળી શકે છે? પહેલાની વાત કરીએ તો ક્રાઇટેરિયા નક્કી કરવાની વાત હતી, પરંતુ અમિત શાહે જે સંકેત આપ્યા છે એ પ્રમાણે કોઈ ક્રાઇટેરિયા નથી, નો રિપીટ થિયરી નથી, ઉંમરનો માપદંડ નથી, જેથી ડેપ્યુટી સીએમ હતા નીતિનભાઈ પટેલ એમની સાથે મનુભાઈ ચોકસી પણ ટિકિટ માંગી છે. એટલે નીતિનભાઈ પટેલને જે પ્રભુત્વ જો ત્યાં ફરીથી ટિકિટ મળવાના ચાન્સ જોયા છે એ દેખાઈ રહ્યું છે. જી જી, એ તો હવે સમય બતાવશે અને લિસ્ટ ક્યારે જાહેર થશે ત્યારે ખબર પડશે કે કયા વિસ્તારમાંથી કયા ઉમેદવારને નામ સામે આવ્યું છે. અને ખેંચતાણની વાત કરીએ તો આવનાર સમયમાં કોઈ એવી બાબત હજી પણ સામે આવે છે કે કેમ? અત્યારે તો આપણે જે પ્રકારે દ્રશ્યો જોયા કે એક બેઠક પરથી ઘણા બધા જે ઉમેદવારો છે તે અત્યારે આવી રહ્યા છે, દાવેદારી નોંધાવી રહ્યા છે, પરંતુ હવે લિસ્ટ જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે આપણે ચર્ચા કરી તમામ વિસ્તારોની કેવી સ્થિતિ છે. સંજય જોશી, હિતેશ ચિત્રોડા અને કેતન સોની, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા અને આ ચર્ચા અમારી સાથે કરી તે બદલ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.